ભુજના સ્વામિનારાયણ મંદિર આયોજિત વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવમાં ગુરુકુળના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગુરુકુળના બાળકોએ સમાજ ઉપયોગી ધાર્મિક નાટકોની સાથે નૃત્ય તેમજ અંગ કસરતોની દાવોની કૃતિઓ રજૂ કરતા સંતો અને હરિભક્તોએ તાળીઓથી વધાવી લીધી હતી. શ્રી વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવનો આજે ચોથો દિવસ, એટલે બરાબર ઉત્સવનો મધ્ય દિવસ. ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા વચનામૃતમાં આજના દિવસનું વચનામૃત એટલે ચોથું વચનામૃત છે, અને ચોથા વર્ષમાં વચનામૃતમાં પોતાના હરિભક્તોને ઈર્ષાથી દૂર રહેવાની વાત કરી છે. આજના યુગનો સળગતો પ્રશ્ન છે કોમ્પિટિશન, એટલે કે ઈર્ષા. કોમ્પિટિશન નેગેટિવ નકારાત્મક હોય તો એની કેટલી બધી આડઅસરો થતી હોય છે, અને ઈર્ષાથી માણસ કેવી રીતે બહાર આવી શકે એની સરસ વાતો આજના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી હતી, જેના વિશે સરસ ગોષ્ઠી અને ચર્ચા કથાસત્ર દરમિયાન કરવામાં આવી. વડતાલથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામીએ પણ કચ્છના સત્સંગને ખૂબ બિરદાવ્યો, તેવી જ રીતે એમને એક ખેદ પણ વ્યક્ત કર્યો કે આટલા વચનામૃતોમાં ભગવાન સ્વામિનારાયણનું ભુજનું એક પણ વચનામૃત નહોતી. પણ તેમ છતાંય કચ્છના સત્સંગીઓએ જેટલું વચનામૃતને માન આદર અને પોતાના જીવનમાં ઉતાર્યું છે એટલું સંપ્રદાયના અન્ય સ્થળોમાં નથી ઉતર્યું. આજે વચનામૃતના સંપાદક સંતોમાં સદ્ગુરુ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું, પુષ્પવૃષ્ટિ દ્વારા એમનું પૂજન થયું હતું, તેવી જ રીતે વચનામૃત શાસ્ત્રનું પણ પુષ્પવૃષ્ટિ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે ભુજ મંદિરના ગવૈયા અને વાદક સંતો દ્વારા સરસ મજાની ભજન સંધ્યા થશે, જેનો લાભ લેવા આપ સૌ હરિભક્તોને અમારું નમ્ર નિવેદન છે, આમંત્રણ છે. આવતીકાલે પરમ પૂજ્યપાદ શ્રી લાલજી મહારાજ શ્રી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, પૂજ્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ ઔષધાલયનું ઉદ્ઘાટન થશે, અને ત્યારબાદ એ કચ્છની જનતાની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવશે, અને એનું સંપૂર્ણ સંચાલન ઉત્સવના